डॉक्टर बाबा साहेब आंबेडकर सहित 1000 થી વધુ માટીની આ બેહુબ મૂર્તિઓ કંડારતી સુમન. આ બેહુબ માટીની મૂર્તિઓ કંડારી હસ્તકલામાં અનોખું જ્ઞાન ધરાવતી સુમન કટારિયા વડગામ તાલુકાના પાંચડા ગામની વતની અને હાલમાં પાલનપુર ખાતે રહેતા સુમન કટારિયા આ બેહુબ માટીની મૂર્તિઓ કંડારી હસ્તકલામાં અનોખું નામ મેળવી રહી છે. હાલમાં તેની બનાવેલી માટીની મૂર્તિઓ લેવા ગુજરાતભરમાંથી પણ લોકો આવી રહ્યા છે. લોકોની માંગ પ્રમાણે હસ્તકલાથી માટીની આ બેહુબ મૂર્તિઓ કંડારી રહી છે. કહેવાય છે કે કલાકારની કોઈ જાત નથી હોતી, કુદરતી શક્તિના પ્રતાપે આપોઆપ તે ઉપસી આવે છે. ધાંધાર પંથકમાં પણ હસ્તકલામાં અનોખું જ્ઞાન ધરાવતી સુમન કટારિયાની વાત કરવામાં આવે તો સુમન કટારિયા વડગામ તાલુકાના પાંચડા ગામની વતની છે અને હાલ પાલનપુર ખાતે પશુ દવાખાનામાં તેના પિતા વિનોદચંદ્ર કટારિયા ફરજ બજાવતા હોય. સુમન હાલમાં પોતાના પરિવાર સાથે પાલનપુરમાં જ રહે છે. સુમન માટીથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ બનાવી પર્યાવરણનું જતન થાય તે માટે માટીની મૂર્તિઓ બનાવી અને લોકોને એક સંદેશ આપી રહી છે. માટીની મૂર્તિઓ બનાવવાનું અને મૂર્તિઓને વિવિધ મરોડ નખ શીખ કોતરણી કરી આબેહૂબ બનાવી અલગ અલગ પ્રકારની પશુ પક્ષીઓ દેવી દેવતાઓ અને નેતાઓની આબેહૂબ મૂર્તિઓ બનાવી રહી છે. સુમનના જણાવ્યા અનુસાર તેને માટીની આ મૂર્તિઓ બનાવવાનો ખ્યાલ નદીઓમાં દેવી દેવતાઓની મૂર્તિઓ લોકોના પગમાં આવતી જોઈ આવ્યો હતો. શરૂઆતમાં તેને ગણેશજીની મૂર્તિ ખાસ પોતાના ઘર માટે ગણેશ સ્થાપના માટે બનાવી હતી અને ત્યારબાદ તેણે માટીની હસ્તકલામાં અનોખું જ્ઞાન પ્રાપ્ત થતા ત્યારબાદ તેણે વિવિધ પ્રકારની જેવી કે દેવી દેવતાઓની નેતાઓની મગર મોર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એપીજે અબ્દુલ કલામ સહિતની માટીની આ બેહુબ મૂર્તિઓ કંડારી છે. અત્યાર સુધીમાં તેણે આવી 1000 થી વધુ મૂર્તિઓ બનાવી હોવાનું જણાવ્યું હતું. HBN TV ન્યૂઝ બનાસકાંઠા.